છે। સમાચારમાં વાત કરી તો વડોદરા શહેરમાં એક તરફ તો પ્રજા પીવાના પાણી માટે વરખા મારતી જોવા મળે છે, ત્યારે વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં વારંવાર પીવાના હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે, ત્યારે આંગે તટસ્થ તપાસ કરવામાં આવે તેવી સામાજિક કાર્યકર કમલેશ પરમારની માંગ ઉઠી છે। વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં પીવાના શુદ્ધ પાણીમાં લીકેજ જોવા મળે છે, ત્યારે વડોદરા શહેરમાં આવેલા અલકાપુરીથી આંબેડકર સર્કલ જવાના મુખ્ય માર્ગ ઉપર પીવાનું શુદ્ધ પાણી હજારો ગેલન વહી રહ્યું હતું। તેવા સમયે પરમાર કમલેશ સામાજિક કાર્યકર દ્વારા કોર્પોરેશન સામે અનેક સવાલો કર્યા હતા, જેમ કે પાણી પુરવઠા શાખા, કોન્ટ્રાક્ટરો અને રોડ રસ્તાના અધિકારીઓની મિલીભગતના આ તમામ સાયલેન્ટ ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોય તેમ ચોક્કસ લાગી રહ્યું છે। આ તમામની સામે મેયરશ્રી, કમિશનરશ્રી, ચેરમેનશ્રીને હાથ જોડીને વિનંતી છે કે આવા ભ્રષ્ટાચારીઓ સામે કાયદાકીય અને દંડનીય જોગવાઈ કરવામાં આવે અને તેમને બ્લેકલિસ્ટ કરવામાં આવે જેવી સામાજિક કાર્યકર કમલેશ પરમારની માંગ ઉઠી છે। આ વડોદરા શહેરનો પાણી પુરવઠાનો ભ્રષ્ટાચાર, આજે કોન્ટ્રાક્ટરોની બેદરકારી, સાથે સાથે આ વડોદરાના નાગરિકોના વેરાનું વળતર આ ખોટી રીતે વાપરવામાં આવે છે। હવે કોરોના મહામારીથી તો સાથે સાથે આ ભ્રષ્ટાચારીઓથી પણ મરવાનો વાર આવી ગયો। અમારી વડોદરા મ્યુનિસિપલ કમિશનરશ્રીને વિનંતી છે કે આ તમામ કોન્ટ્રાક્ટરો સામે કાયદાકીય રીતે પગલાં લેવા જોઈએ, બસ તેવી જ અમારી માંગ છે। આ વડોદરા શહેરનો ભ્રષ્ટાચાર હા વિસ્તાર છે, આ અલકાપુરી વિસ્તાર છે, અલકાપુરી જે મેઇન રોડ કહેવામાં આવે છે। વડોદરા શહેરમાં રોજે રોજ અલગ અલગ વિસ્તારોમાં પીવાનું શુદ્ધ પાણી વેરફાટ થઈ રહ્યું છે, સાથે સાથે આજરોજ જે વડોદરા શહેરમાં આવેલ જે અલકાપુરીથી જે આંબેડકર જવાનો જે મુખ્ય માર્ગ છે આ રોડ પર પીવાનું શુદ્ધ પાણી જે વહી રહ્યું હતું અને ગટરની અંદર જે જતું હતું, એટલે વડોદરા શહેરમાં કહી શકાય કે આ એક સાયલેન્ટ ભ્રષ્ટાચાર ચાલી રહ્યું છે। કારણ કે જ્યારે લોકોને પીવાનું શુદ્ધ પાણી નથી મળી રહ્યું તે સમયે જ્યાં કોન્ટ્રાક્ટરોની જે પાણી પુરવઠા શાખા અને રોડ કોન્ટ્રાક્ટરોની જે શાર્ટકાટના કારણે વડોદરા શહેરની અંદર હજારો ગેલન પાણી જે રોડ પર વહી રહ્યું છે, આજ રોજ લોકોને પીવાનું શુદ્ધ પાણી નથી મળી રહ્યું, તેવા સમયે વડોદરા શહેરના કમિશનરશ્રી, ચેરમેનશ્રી અને મેયરશ્રીને અમારી વિનંતી છે કે આ તમામ ભ્રષ્ટાચારીઓ સામે પગલાં લેવા જોઈએ, સાથે સાથે આ તમામને બ્લેકલિસ્ટ કરવા જોઈએ તેવી અમારી માંગ છે। પરમાર કમલેશ, સામાજિક કાર્યકર।